नवी रेसिपी सीखवा माटे निराली किचन चैनल ने सब्सक्राइब ना करी होय तो तमे सब्सक्राइब करी दीजो अने बेल आइकॉन जरूर थी दबावजो। अपने व्रत अने उपवास में बटेका नी सूकी भाजी अने मोरैया नी खीर तो खाता जोईए छे, पण आजे आपणे एक स्पेशल वानगी बनावशुं जेनुं नाम छे साबुदाणा नी खीर। साबुदाणा खीर बनावा माटे मैं अहींया एक कप साबुदाणा लीधा छे, एने आपणे सौप्रथम पहेला पलाळी लेशुं। तो एक बाउल में पहेला साबुदाणा लेशुं, एक ग्लास पाणी एड करी देशुं अने हाथनी मददथी आपणे पहेला धोई लेशुं। तो बे वखत आपणे आवी रीतना साबुदाणा धोई लेशुं पाणी बदलीने। હવે આપણા સાબુદાણા ધોવાઈ ગયા છે, હવે એને આપણે 3-4 કલાક માટે પલાળવા મૂકી દઈશું। 4 કલાક થઈ ગયા છે, આપણે સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે, તમે જોઈ શકો છો આપણા સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે। તો હવે આપણે ખીર બનાવશું। તો હવે આપણે એક પેનમાં 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરશું, પાણીને આપણે થોડું ગરમ થવા દઈશું। આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં સાબુદાણા નાખશું। સાબુદાણાને મેં કોરા કરી લીધા છે, તો અહીંયા મેં એક બાઉલ સાબુદાણા એડ કર્યા છે। સાબુદાણા નાખ્યા બાદ આપણે સાબુદાણાને 2-5 મિનિટ સુધી પાણીમાં આપણે બફાવા દેશું। તો આપણે સાબુદાણા એકદમ વ્યવસ્થિત બફાણા છે, તો આપણે જોઈ લઈએ પહેલા એકદમ વ્હાઈટ કલરના હતા, હવે પાણી કલરના થઈ ગયા છે, આપણે સાબુદાણા બફાણી ગયા છે। તો હવે એમાં આપણે થોડુંક દૂધ એડ કરી દેશું। અહીંયા મેં 1 ગ્લાસ દૂધનો યુઝ કર્યો છે અને હવે 2-3 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી દેશું અને એને આપણે મિક્સ કરી દેશું। હવે આવી રીતના આપણે થોડી વાર ઉકાળશું। 2-3 મિનિટ થઈ છે, આપણું દૂધ વ્યવસ્થિત ઉકળવા માંડ્યું છે, તો હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું અને તમે ખીરમાં ખાંડની વધઘટ કરી શકો છો જેવું તમને પસંદ હોય એવું ગળપણ। હવે આપણે 5-10 મિનિટ સુધી આવી રીતના ખીરને આપણે ચડવા દેવાની છે। 10 મિનિટ થઈ ગઈ છે, આપણી ખીર એકદમ સરસ રીતે ઘટ થઈ ગઈ અને આપણા સાબુદાણા પણ એકદમ વ્યવસ્થિત રીતે બફાઈ ગયા છે। તો હવે આપણે એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેશું। તો ફ્રેન્ડ, સાબુદાણાની ખીર આપણી તૈયાર થઈ ગઈ છે, હવે એને પિસ્તા વડે થોડી આપણે ગાર્નિશ કરી લેશું। અને મારી રેસિપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફ્રેન્ડ્સ।